પંજાબના જ બધા લશ્કરમાં ભરતી થાય. ગોરખા લાવવા પડે, બહારથી લાવવા પડે, મરાઠા આવે, મરાઠા તો સુરત લૂંટશે પછી. આજે તમે જઈને મુંબઈમાં જુઓ, સમૃદ્ધિ હોય અને બાવડા ના હોય તો લૂંટાવાના જ. તમને સમૃદ્ધિ પેદા કરતા આવડે છે, પણ જો બાવડા પેદા કરતા નહીં આવડે તો પછી ચારે તરફથી લોકો લૂંટવાના જ. એક એપ્રોચ બદલો, એવો એપ્રોચ. મારો એક છોકરો હું એરફોર્સમાં મોકલીશ, લશ્કરનો જનરલ થશે, મારું નામ કાઢશે. અને તમે ક્ષત્રિયો છો, કેટલાક હયાય વંશમાંથી આવેલા છો, કોઈ બીજા વંશમાંથી આવેલા છો, તમે તપાસ કરજો. ના બા, આવું તો થતું હશે. મારા એક ઓળખીતા ને મેં જરા આવું કંઈક કહ્યું, એને કંઈ લાગી આવ્યું તો એ મિલિટરીમાં દાખલ થઈ ગયું. બે ત્રણ વર્ષે મળ્યો, સરસ મજાનું શરીર અને બહુ સુંદર છોકરો. મેં કહ્યું કેમ કેવું રહે છે? મને કે બહુ ફાઇન, બહુ સરસ છે, આ તો પથ્થર જેવું શરીર થઈ ગયું. પણ બાપજી કે એક દુઃખ થયું. મેં કહ્યું શું? કોઈ કન્યા નથી આપતું એમ. મેં કહ્યું કેમ, કન્યાઓની અછત પડી ગઈ તમારા? ના, દરેક એક જ વાત કહે છે કે તો લશ્કરમાં ગયો ને ગમે ત્યારે મરી જાય તો આપણી છોકરી વિધવા થાય. ઓહો, ઠીક ઠીક, તારે કુરકુરિયા જીવાડવા છે એમ ને તમારે? અરે કુરકુરિયા પાંચ વર્ષ વધારે જીવ્યા તો હોય ને પાંચ વર્ષ વહેલા મર્યા તો હોય. સિંહ પેદા કરવા નથી ને કુરકુરિયા પેદા કરવા છે, અને કુરકુરિયાને પાછા 100-200 વર્ષ જીવાડવા. તો સ્વાધીનતાનો ઇતિહાસ ના હોય, સ્વાધીનતાનો ઇતિહાસ તો બલિદાન આપનારી પ્રજાના પાસે હોય. અને તમારે જોવું હોય તો જોજો, કુરકુરિયા લાંબુ જીવતા નથી હોતા. એ હોળી જોઈએ જોઈ બાકી બધા ચગદઈ ચગદઈને મરી જવાના. તમને ખાસ કહું છું કે ક્ષિતિજો ઘણી મોટી છે. કોઈ ઇલેક્ટ્રોનિક ધંધામાં પડો, અને ઇલેક્ટ્રોનિક તો હવે એક એવી વસ્તુ છે કે જીવનના કોઈ ક્ષેત્રમાં તમે એને અટકાવી નહીં. રસોડામાં દાળ ચડી ગઈ કે નહીં એથી સ્થિતિ એ વગાડશે. ડૉક્ટરને ઇલેક્ટ્રોનિક જોઈએ, બીજાનું યંત્ર જોઈએ. એકે એક ક્ષેત્રમાં, એવું કોઈ ક્ષેત્ર નથી. ઉપેક્ષા ના કરો, ઝડપથી આગળ વધો. એટલે બીજી વસ્તુ છે, તમે આધુનિક ટેકનોલોજી અપનાવી શકો છો, તમારા છોકરાઓને જ્ઞાન વિજ્ઞાન ભણાવી શકો છો. તમારા છોકરાઓ છોકરીઓ કેટલા કોલેજમાં કેટલા ભણનારા છે, અને કોલેજમાં જે ભણનારાઓ છે એને તમે મદદ કરી શકો છો. તમારું છોકરું ભણનારું નથી, તમારા ઘરમાં પૈસા છે, મદદ. પણ તમારા છોકરામાં એટલું ભણવામાં બુદ્ધિ નથી, કોઈ વાંધો નહીં, મારી જ્ઞાતિનો બીજો છોકરો ભણાવીશ. એક છોકરો દત્તક લઈ લો, બસ એક જ, આટલું જ કામ. તમારે સંતાન નથી, શું કામ ધૈર્ય ધૈર્ય દીવા કરવા જાઓ છો? બંધ કરો. જેને આપવાનું હતું એને જો આપ્યું હોત તો ક્યારનું આપ્યું હોત, હવે સંતોષ કરી લો. અને હવે જે છોકરું પુસ્તકો વિના ટળવળે છે એને દત્તક લઈ એક છોકરાને ભણાવો, બસ. પછી એને યાદ નહીં કરવાનું, મેં ભણાવ્યા મેં ભણાવ્યા એવું નહીં, એને નહીં કહેવાનું. એની ખાનદાની હશે તો એ કહેશે. પણ તમે ગૌરવપૂર્વક એમ કહી શકો કે અમે આટલા સીએ પેદા કર્યા, આટલા આર્કિટેક્ટ પેદા કર્યા, આટલા એન્જિનિયર પેદા કર્યા, આટલા ડૉક્ટરો પેદા કર્યા, બાબા રિસર્ચ અણુ રિસર્ચ સેન્ટરની અંદર અમારા આટલા માણસો કામ કરે છે, એવું તમે કહી શકો. ક્યારે કહી શકો? કે તમારી નવી પેઢી છે એને કોલેજ તરફ વાળો, કે અને કોલેજ તરફ વાળેલી જે પેઢી છે એ નક્કી કરે કે અમારે ભણવું. છોકરાઓ બીજા રખડતા હોય તો રખડે, બીજા છોકરાઓ તોફાન કરતા હોય તો કરે, પણ અમારે તો ભણવું જ છે અને સારામાં સારા માર્ક લાવીને કંઈક રેકોર્ડ કરવું છે, કંઈ સાયન્સ માટે કંઈ કરવું છે. સમાજ ઉંચકાઈ જાય, નહીં તો સમાજ ઉંચકાય. જો તમે જ્ઞાન વિજ્ઞાનની ઉપાસના ના કરો અને એનો વિરોધ કરો તો તમારો સમાજ ઉંચકાઈ ન શકે, જુનવાણી થઈ જશો, રૂઢિવાદી થઈ જશો. બે, તમારી પાસે સંપ હોય, મહેનત હોય, આધુનિક ટેકનોલોજી હોય, છતાં બીજી બે વસ્તુઓ ખૂટે. બે વસ્તુ, એકનું નામ છે સાહસ. સાહસ, તમે સાહસ કરી શકો છો? કયું એવું ક્ષેત્ર છે જેમાં સાહસ ના કરવું પડતું હોય? એવરેસ્ટ ઉપર આપણે કેમ કોઈ ના ગયા? આપણા માથા ઉપર જ છે એવરેસ્ટ. અને દરિયામાં આપણે કોઈ કેમ ડૂબકી ના લગાવી? કોઈ વાસ્કોડીગામાં આપણે તો પેદા ના કર્યો, કોઈ કોલંબસ પેદા ના કર્યો. દરિયો આવડો મોટો છે, એ પેલા યુરોપના લોકોએ પેદા કર્યો. કેમ ના પેદા કર્યો? આપણી પ્રજાને ભીરુ બનાવી, સાહસ વિના. જ્યારે એડમંડ હિલેરી એ એવરેસ્ટના શિખર ઉપર ચડ્યો, ત્યાં બધા છોકરાઓ, જુવાન છોકરાઓ મારે ત્યાં આવે, એટલે મેં વાત કરી કે જુઓ આ એડમંડ હિલેરી, અને 65 માણસો એના પહેલા મરી ગયા. એ પુરુષાર્થ કરતા 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 65 માણસો એ પ્રાણ આપી દીધા. આ 66મો માણસ ઉપર ચડી શકે, આપણે કેમ કોઈ નથી ચડતા? મને કે ત્યાં શું દાટ્યું છે, ત્યાં તો ઓક્સિજન નથી, ત્યાં શું દાટ્યું છે? તમે કુતા તમે શું કરો? મને કે આપણે તો એટલી તપાસ કરો બાપજી કે એ એવરેસ્ટની
જે તરેટી છે એમાં કોઈ હોટલનો ધંધો ચાલતો હોય તો હોટલ કરીએ, એ ચડવું ને દોરડા પકડવા ને એ બધી ઓક્સિજનની કોઠી લઈ જવી ને એ આપણા કામ નહીં. એમાં છે શું? એમ શું આપણે રોટલા ખાવું પ્રજા છે? ખીચડી ને કઢી, ખીચડી ને કઢી, બસ ખીચડી ને કઢી. એમાં સુરતમાં તો શું ખમણી નહીં. પ્રજાને સાહસી બનાવો, એવી સાહસી બનાવો. અને સાહસી પ્રજા જ ઇતિહાસ રચતી હોય છે. આટલો મોટો દરિયો હતો, કેમ આપણે કોઈ વાસ્કોડી ગામમાં પેદા ના કર્યો? કારણ કે એ તરફ આપણી વૃત્તિ જ નહીં. દરિયામાં શું છે? બસ પ્રજામાં સાહસ વૃત્તિ જાગે. અમારે ચડોતરમાં તમે આવજો, ગામે ગામમાંથી લગભગ બધા ઘરોમાંથી કોઈને કોઈ બહાર ગયેલો છે, પરદેશ ગયેલા છે, અને પરદેશ ગયા એ બધા સુખી થયા. અને જે ગયા એને પહેલી પેઢીએ તો 5 વર્ષ 10 વર્ષ બહુ મોટું તપ કર્યું. ના હરખું ખાવાનું મળે, ના નાવાનું મળે. 5 વર્ષે બાલ બચ્ચાના મોઢા જોવે, કહ્યો કે ત્યાં ટક્યા બરાબર, પગ લગા જામ્યા, બધા દુઃખો વેઠ્યા, અપમાન સહન કર્યા, તિરસ્કાર સહન કર્યા, બ્લેક વોટર રોગ થઈ જાય, બીજા રોગ થઈ જાય, મરી ગયા પણ એમાં ટક્યા. અને જે ઘરનો ખૂણો દબાવીને બેઠા, ના ભાઈ આપણે બહાર શું કામ જઈએ, એ આજે એમને એમના મકાન જુઓ તો ચૂનાનું ઠેકાણું, ચૂના લગાવવાનું ઠેકાણું નહીં. પ્રજામાં એક સાહસ વૃત્તિ જાગવી જોઈએ. અમારા એક ઓળખીતા મહાપુરુષ થયા, પૂજ્ય મોટા, નામ સાંભળ્યું? એમણે આ સાહસ જગાડવા માટે તરણ સ્પર્ધા ગોઠવી. પહાડો ઉપર ચડો, દરિયામાં તરવા જાઓ, આમ કરો, કંઈક કરો, અરે દુકાનમાંથી થોડાક તો બહાર નીકળો, આખો દિવસ દુકાન ને દુકાન કંઈક તો કરો. એટલે ચોથી વસ્તુ છે સાહસ વૃત્તિ. પાંચમી અને છેલ્લી અને મુદ્દાની વાત કહી દઉં છું, એ છે સંસ્કાર. તમારી પાસે સંપ છે, એ તો ચોરો પાસે સંપ હોય, ચોરે બધા સંપીને કામ કરે, પણ છતાંય સંપ છે. એક વસ્તુ તમે મહેનત કરનારા છો, બીજી વસ્તુ જમા પાસે. તમારી પાસે આધુનિક ટેકનોલોજી છે અથવા નથી તો એને પ્રાપ્ત કરવાની ભૂખ છે. ત્રીજી વસ્તુ તમે દુનિયાના છેડા સુધી દોડવા માટે, આકાશ પાતાળ ખૂંદી વળવા માટે તૈયાર છો, તમારા અંદર સાહસ છે. ચોથી વસ્તુ કદી નિરાશાવાદી ન થશો, અરે કાલ મરી જવું છે, કંઈ ભેગું નથી આવવાનું, શું કરશું આ બધું કરીને શું કરશું, કદી એવા વિચારો ના કરવા. અરે કાલ મરી જશું પણ મરતા પહેલા સમાજ માટે કંઈક કરતા જશું. હું ઘણી વાર જોઉં ઘણા એવા પતિ પત્ની હોય મારા આંગણે આવીને રોતા જ હોય, બાપુ એક સવાસેર માટી, એટલે મારે જ માટી નથી ને તમને ક્યાંથી આપો, સવાસેર માટી આપો, સવાસેર માટી આપો. તું રહેવા દે, તારા સમાજમાં કામે લાગી જા, આ સમાજના બાળકો એ તારા બાળકો છે. મારા એક ઓળખીતા સજ્જન આજે તો દેવ થઈ ગયા, ઘણા વર્ષો પહેલા મળે, જરા ઉતરતી જ્ઞાતિ, જ્ઞાતિનું નામ નહીં જોઉં, જરા ઉતરતી જ્ઞાતિ. મને કે બાપુ અમારી નાતને લોકો બહુ તિરસ્કારથી બોલાવે, બહુ હલકી રીતે બોલાવે, અને મને બહુ લાગી આવે, બહુ લાગી આવે. સબસે કઠિન જાતિ અપમાન, તુલસીદાસે લખ્યું છે. તમે કોઈ વ્યક્તિને ગાળ દો ને તો એ સહન કરી લે, પણ એની નાતને ગાળ દો તો એ રૂવાડે રૂવાડે લાગી આવે. તમે તમારી પત્નીને ગાળ દો ને તો એ સહન કરી લે, તું ગાંડી છે, તું આવી છે, તારામાં એ બધું જે કહે એ બધું સહન કરી લે. પણ તમે એના મા બાપને ગાળ દો, તારી માં આવી ને તારો બાપ આવો ને પછી એના કે તારી માં આવી, એ પછી બહુ સહન ના થઈ શકે. મને કે અમારી જ્ઞાતિ છે ને એ બહુ બહુ લોકો તિરસ્કારથી બોલાવે, અને બનવા જોગ એવું બન્યું કે ભગવાને મને ધંધામાં અઢળક પૈસો આપ્યો. એક ધંધો લીધો એમણે, એક નવો જ ધંધો, ચંપલાનો, અને જાહેર ખબરોને એટલી બધી જાહેર ખબરો આપે ને પૈસાદાર માણસ થઈ ગયો. પણ મેં બે કામ કર્યા, બે કામ. મુંબઈમાં એક મકાન રાખ્યું અને અમદાવાદમાં એક મકાન રાખ્યું, અને અમારી જ્ઞાતિનું જે મેગેઝિન નીકળતું હતું એમાં મેં સમાચાર છપાવ્યા કે મારી જ્ઞાતિનો કોઈ પણ યુવાન નોકરી કરવા, ધંધો કરવા મુંબઈ આવે અને જો એને રહેવાની સગવડ ન હોય, એના માટે મેં મકાન બાંધ્યું છે, 50 પથારીઓ, 50 બેડો, આખો દિવસ નોકરી કરો, ધંધો કરો, અહીં સુઈ જાઓ, અને જમવાની કેન્ટીન કરી દીધી. એવું જ અમદાવાદમાં કર્યું. મને કે આનું એટલું સારું પરિણામ આવ્યું
કારણ કે મુંબઈમાં લોકોને રોટલો મળે પણ ઓટલો ના મળે, રહેવું ક્યાં. અને પછી તો એક લિંક થઈ ગઈ, આ 50 ભેગા રહે ને તો એ એકબીજાને નોકરી બતાવે, તું અહીં જા, તું આ ધંધો કર, તું આ ધંધો કર, 50 એકને એક સાથે રહે ને. આજે અમારા ગામમાં અમારી જ્ઞાતિના બેંકોની અંદર 3 કરોડ રૂપિયા છે, 3 કરોડ રૂપિયા છે. ઓહો, મેં કહ્યું તું એક મર્દ માણસ નીકળ્યો, આખા સમાજને ઉંચકી લીધો. સમાજે વ્યક્તિને ઉંચક્યો અને વ્યક્તિએ સમાજને ઉંચક્યો. આવા મોટા બાવડા જોરદાર આખા સમાજને ઊંચે કરી દીધો. એને જો મંદિર બાંધ્યું હોત, કોઈ ધર્મશાળા બાંધી હોત તો પુણ્યનું કામ થાત, તો સમાજ તો થાળીઓ ઘસતો જ રહી જાત, તો સમાજ તો બિચારો જ્યાં હતો ત્યાં ત્યાં જ રહી જાત. મંદિરની જરૂર છે, ધર્મશાળાની એ જરૂર છે, પણ પહેલી જરૂર છે સમાજને ઊંચકવાની, પહેલી જરૂર છે. હવે મને કે કઈ કરવાની જરૂર નથી, હવે તો મારા જેવા કેટલાય થઈ ગયા, કેટલાય કરોડાધિપતિઓ લક્ષાધિપતિઓ થઈ ગયા, અને એક દીવાએ બીજો દીવો પ્રગટાયો એટલે દીવાની દીપમાળા થઈ જશે. હવે મને, હું મરું તોય મને શાંતિ છે. એટલે તમારા સમાજને જ્યારે ઊંચકવાનો હોય ત્યારે તમે ભલા થઈ જાઓ, તાળ જેવા ના થશો. તાળ જોયો છે, બહુ ઊંચો હોય, બહુ ઊંચો હોય, ઊંચો તો હોય પણ એને જઈને પૂછજો, તું છાયા કોઈને આપે છે? તાળની છાયામાં કોઈ બેસેલો જોયો માણસ? કોઈને છાયા ના. અરે બીજાની વાત જવા દો, એના પગમાં જ તડકો હોય, એના પોતાના પગમાં જ તડકો હોય. અર્થ સમજાય તમે? એવા ઘણા ઊંચા માણસો હોય, સુખી હોય, સમૃદ્ધ હોય, પૈસે ટકે બધે, પણ તાળ જેવા, હો, કોઈને છાયા ના આપે. કોઈ નાતનો જાતનો પોતાની સમાજના એક બે માણસને પાંખમાં લઈએ, આપણી બગલમાં લઈએ ને એને ઊંચા લાવીએ, ના ના, અમારા પગમાં જ તડકો છે. ત્યારે તમારું બધું ખાય છે કોણ? ઇન્કમટેક્સ વાળાએ. તાળના ફળ કોઈને ખાતા તમે જોયો? તાળના ફળ તમે જોયો કેટલે ઊંચે હોય? કોણ ખાય? પથરા મારી જુઓ. હું સમા અમારે આશ્રમમાં નવો નવો આવ્યો 24 વર્ષ પહેલાં, ચડોતર મારું અજાણ્યું, એ છોકરા બધા આવે સાંજે રમવા, ખેલવા, કૂદવા, એ રમતા રમતા એક શબ્દ મારા કાન ઉપર વારંવાર આવે, એકબીજાને શું કોઠા, શું કોઠા. હું વિચાર કરું કે આ લોકો આવું કેમ બોલતા હશે, શું કોઠા. પછી ખબર પડી, મારા આશ્રમના બહાર રોડ ઉપર એક કોઠાનું ઝાડ છે, અને બાજુમાં કોલેજ, ને છોકરા આવતા જતા હોય એટલે કોઠું પાડવા માટે પથરો મારે, પથરો કોઠાને વાગે ખરો, કોઠું હાલે ખરું પણ પડે નહીં, પડે નહીં. અને ત્યારથી મને ખબર પડી ગઈ કે ઓહો હો હો, સમાજમાં કેટલા કોઠા જેવા માણસો હોય. હર સમજ્યા? તમે એમને જાઓ કે ભાઈ બિલીમોરામાં આપણો આખો સમાજ ભેગો થાય છે, આટલો ખર્ચો છે, આટલું આયોજન કરવાનું છે, આટલું આમ છે, ને ભગવાને તમને બહુ આપ્યું છે, કંઈક આપો, શું કોઠા. એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, શું કોઠા. આવા લોકો યશસ્વી નથી થતા હોતા. બાજુમાં આંબાના ઝાડ, એક પથરો જરાક વાગે કેરી નીચે, એવા ઘણા માણસો હોય. જરાક જઈને કહો 5000ની જરૂર છે, આવું છે, અરે 5 શું, 10 લઈ જાઓ, ચિંતા ના કરશો, જ્યારે જરૂર પડે ત્યારે આવજો. કેટલાક લોકો તો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે સમાજનું કામ થાય ને ક્યારે હું મને આપવાની, કંઈક 2 પૈસા આપવાની તક મળે. આવા આવા આવી ઈચ્છા રાખનારા રાહ જોઈને બેઠા હોય. એ કોણ છે? એ ભામા શાહ છે. એમના નામ અમર થશે, એમના સંતાન પોતાના બાપદાદાનું ગૌરવ યાદ રાખશે, અને પેલા શું કોઠા, કોઠાની પરંપરા, એ જ કોઠા. ત્યારે તમારી પાસે આજે જે કંઈ ભગવાને તમને આપ્યું છે, મેં થોડુંક જોયું, આ દક્ષિણ ગુજરાતના કંસારાઓ અને લગભગ આખા ગુજરાતના કંસારાઓ, અને કંસારાઓ મહારાષ્ટ્રમાં પણ છે, ગુજરાતમાંથી જ ગયેલા છે, ઘણા મેં જાણીતા છે. આ બધા ધીરે 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 હવે ધંધાને કન્વર્ટ કરી રહ્યા છે, કે આજુબાજુના બીજા ધંધાઓ છે એ તરફ વળી રહ્યા છે, અને એમાંથી સારું સારો એવો દેખાવ કરી રહ્યા છે. ત્યારે તમારા આગળ મોટો પ્રશ્ન છે, અને એ પ્રશ્ન એ છે કે આપણી સમૃદ્ધિ હવે વ્યક્તિગત અહમને પોષવા માટે વાપરવી છે, વ્યક્તિગત માળવા માટે એને વાપરવી છે, કે આવનારી પેઢીઓને સમૃદ્ધ બનાવવા માટે એને વાવવી છે. હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી આજનું જે આ સંમેલન છે, કંસારા કેળવણી પ્રચારક, કેળવણી પ્રચારક મધ્યસ્થ મંડળ, એ મંડળ કોઈ અપેક્ષા છે, અને એ અપેક્ષા શું છે? કે આવનારો સમાજ વિદવત્તાથી પરિપૂર્ણ હો, સમૃદ્ધિથી પરિપૂર્ણ હો, વિદવત્તા હો, સમૃદ્ધિ હો, બધું હો. પાંચમું એક તત્વ ખૂટે છે, અને એનું નામ છે સંસ્કાર. સંસ્કાર, જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો, એ કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર ન કરી શકે. જો ઇતિહાસ જુઓ તમે,
પાંડવો થોડા દૂરના સગા હતા અને યાદવો તો નજીકના સગા હતા. હજુ જરા વધારે વાત કરું. જે ગાંધીજીએ આખા દેશમાં અહિંસાની વાત કરી એ ગાંધીજીની વાતને પોરબંદરવાળા ના પચાવી શક્યા. હે, પોરબંદરમાં અહિંસા પોરબંદરવાળા ના પચાવી શક્યા. આ એક બહુ મોટી વિડંબના છે. નજીકના માણસની મહત્તાને નથી સ્વીકારતા હોય. તમારા ગામમાં કોઈ ઊંચામાં ઊંચી કોટીનો સાધુ હોય ને એને ઠોકરો ખાધા, તમે હિમાલયમાં દોડવાના, હરિદ્વાર ઋષિકેશ દોડવાના, ત્યાં આમ જાણી કરીને પલાઠી વાળીને બેઠેલા ને કે આ કોઈ યોગીમાં, એટલે આ ભાઈ તને દેખાડવા માટે આવું કર્યું છે. તારા ઘરમાં સાધુ છે, તારા ઘરમાં તારી બા છે, તારી માં છે, તારા બાપ છે, સંત છે, એના એને પહેલા પગે લાગ્યું. એટલે બેનું કારણ શું છે? પાંડવોમાં સંસ્કાર હતા, કૌરવ અને યાદવોમાં સંસ્કાર નતા, અને સંસ્કારના સુખ જેવું કોઈ સુખ નથી. મારે વૃદ્ધાશ્રમ છે, આ ત્રણેય આશ્રમો વૃદ્ધાશ્રમ છે. કોઈ વાર ટાઈમ કાઢીને એ વૃદ્ધોને પૂછજો, તમે અહીં કેમ આવ્યા? ઘરમાં કોઈ નથી? કહેશે કે છોકરો છે, વહુ છે, તો અહીં આવ્યા કેમ? મને એક વૃદ્ધે કહ્યું, મને કે બાપુ, બેસતા વર્ષનો દિવસ, હું ઉપર મેળા ઉપર રહું, છોકરો નીચે રહે. પહેલા નહીં ધોઈને આપણે જૂના રિવાજ પ્રમાણે સાલ મુબારક બેઠેલો, સાંજ સુધી બેસી રહ્યો, તો મારો છોકરો મને પગે લાગવા ના. તમે કોઈ કંઈ માદો થયો હશે કે ના, બધે જઈ આવ્યો, આમ તેમ બધે ગયો, આમ ગયો તેમ ગયો, બધે બધે ગયો, પણ મારી પાસે ના. મારી આંખમાં બોર બોર જેવા આંસુ આવ્યા. મને થયું કે આ ઘરમાં મારું સ્થાન નથી, હું વૃદ્ધાશ્રમમાં રહીશ. એક બીજી વાત યાદ રાખ, નજીકના માણસોની ઉપેક્ષા અપમાન કરતાંય ભૂંડી હોય છે. દૂરના માણસોને કંઈ નહીં, દૂરના માણસો આવે ના આવે એની કોઈ તમને ચિંતા નહીં, પણ નજીકના માણસો, બાપા તમારે શું છે, ખાવાનું આવ્યું તો નહોતું આવ્યું, થાળી ઉપર મોકલાવી હતી, અરે ભાઈ થાળી મોકલાવી હતી, થાળીથી પેટ ભરાય, થાળીથી હૃદય ના ભરાય, હૃદય તો લાગણીથી ભરાય, અને મારું હૃદય, પેટની ભૂખ જુદી હતી ને હૃદયની ભૂખ જુદી હતી, અને હૃદય ના ભરાયું હોય તો પેટ ભરાવાનું મન ના થાય. હૃદય બળતું હોય ને ખાવાનું તમને ગમે ખરું, ખાવાનું ઝેર જેવું થઈ જાય. એટલે હું તમારા આશ્રમમાં આવ્યો, હવે મને અહીં શાંતિ, હવે હું કોઈ છોકરાની રાહ નથી જોતો. એક ઉત્થાન થવા માટેનું અનિવાર્ય અંતિમ શરત, સંસ્કાર. તમારા બાળકોમાં સંસ્કાર છે, વિનય છે, વિવેક છે, એ મા બાપને પગે લાગે છે, મહેમાનોને પગે લાગે છે. હું તો તમને ભલામણ કરું છું, તમે સમૃદ્ધ હોવ તો પણ મહેમાનોને પાણી આપવાનું કામ નોકરો દ્વારા ના કરાવશો, છોકરાઓના દ્વારા કરાવશો. કોઈ મહેમાન આવે ને છોકરાને કહેજો પાણી લાવી જા, આ પ્યાલો લઈ જા, ચા લાવ, આ ફલાણું લઈ જા, ભલે તમે કરોડાધિપતિ હો, જો નોકરોના દ્વારા કરાવશો તો અત્યારથી આ લોકો પગ ઉપર પગ ચડાવીને બેસી જશે અને એ ગુરુતા ગ્રંથિથી પીડાશે, પછી એમાં સંસ્કાર નહીં આવે. એટલે સજ્જનો, આ પાંચ તત્વો જ્યારે ભેગા થાય ત્યારે સમાજનું ઉત્થાન થાય. મને આજે બહુ આનંદ છે કે દક્ષિણ ગુજરાતના સંસારા ભાઈઓ એક વિશાળ સમુદાયમાં ભગવાન સોમનાથના ચરણોમાં, અને બિલીમોરાની આ એક બહુ મોટી મોટી ખાસિયતા, લગભગ આખા દક્ષિણ ગુજરાતમાં આવું મોટું સુંદર વ્યાપક સંકુલ મેં બીજે કંઈ જોયું નથી. હશે, મંદિરો હશે, હોવા જોઈએ, પણ આટલી મોટી વિશાળતા, આટલી વ્યાપકતા, આટલી સગવડો, આટલી સુવિધા અને આટલો માનવતાલક્ષી એપ્રોચ બધે જોવા નથી મળતો. આ વિશાળ સંકુલની અંદર તમારો સમાજ એકત્રિત થયો છે, ત્યારે મારે આપને એટલી જ વાત કહેવાની છે કે આ પાંચ વસ્તુઓ, પાંચ સંદેશા લઈને જજો. સંપીને રહેવું છે, કુસુંબ નથી કરવો, મહેનત કરવી છે, ટેકનોલોજી અપનાવવી છે, વિજ્ઞાનને અપનાવવાનું છે, વિજ્ઞાનનો વિરોધ નથી કરવાનો, અને સાહસ કરવાનો છે, હિંમત કરવાની. નાનજી કાળીદાસ મંબાસા પહોંચ્યા, પેલા લોજ વાળો ખાવાનું ના આપે, પૈસો નહીં, ઉઠાડી મૂકે થાળી ઉપર, જ્યાં પાછળના પૈસા આવે ત્યારે જમવા આવજે, પણ એ છતાં એ માણસ ત્યાં બરાબર લાગ્યો, આજે આખું મોટું એસ્ટેટ ઊભું કરી દીધું. થોડાક લોકો બહાર નીકળો, દુનિયા તમારી રાહ જોઈને બેઠી. અને સંસ્કાર, તમારી ખાનદાન પૈસાની ઓછક લઈ નહીં, તમારે આંગણે આવનારનું હૃદય ઠરવું જોઈએ, વિનય વિવેકથી બહેનો વગેરેના. આ પાંચે પાંચ તત્વો તમારા સમાજની અંદર ખૂબ ફળે, ફૂલે, વિકસે, સમૃદ્ધ બને, અને એના દ્વારા તમારો સમાજ આવનારા વર્ષોમાં બહુ સારી પ્રગતિ કરે તેવી ભગવાન સોમનાથને હૃદયથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. તપો.
આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા સુપ્રસિદ્ધ અને સૌના આદરણીય એવા ભાઈ શ્રી પ્રભુદાસભાઈ, વંદનીય સંતવૃંદ, સાયન્ટિફિક કંપનીના પ્રતિનિધિ તરીકે પધારેલા શ્રી વ્યાસજી, જેમની ઉદાર દેણગીથી આ ગામની અંદર એક સુંદર મજાનું ટાવર પ્રાપ્ત થયું છે, એવા સ્વર્ગસ્થ જેસંગભાઈ લાલજીભાઈ ના ધર્મપત્ની જીવતબેન અને એમના પરિવારના બીજા સભ્યજનો, ભાઈ શ્રી ગેમરભાઈ અને એમના પરિવારના સભ્યજનો, વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જીવનને ચાર ભાગમાં વહેંચી શકાય. જન્મવું, વધવું, સ્થિર થવું અને સમાપ્ત થવું. કોઈ પણ જીવન હોય, ગમે એટલું ભવ્ય હોય કે ગમે એટલું અભવ્ય હોય, સ્થૂલ હોય કે સૂક્ષ્મ હોય, જડ હોય કે ચેતન હોય, તમે જોશો આ ચાર પ્રકાર ઓછા વત્તા અંશે સૌને લાગુ પડતા હોય છે. કોઈ એક જન્મે છે, આ રૂમાલ કોઈ ટાઈમે જન્મ્યો, આ ઘડિયાળ કોઈ ટાઈમે જન્મ્યું, કોઈ માણસ પણ કોઈ ટાઈમે જન્મ્યો. જન્મવું એ પહેલું જીવનનું લક્ષણ છે. તમે કલ્પના કરી શકો છો કે જન્મવું, પ્રગટ થવું, ઉત્પન્ન થવું સૌના માટે એક સરખું હોય છે ખરું? એક બાળક જન્મવાનું હોય છે, એના પહેલેથી ઘરમાં, કુટુંબમાં, ગામમાં ચારે તરફ આનંદની છોળો ઉછળતી હોય છે. શેઠને 50 વર્ષે ભગવાને સારા દિવસ દેખાડ્યા. શેઠાણીની આ ઉંમરે જુઓ ભગવાને ખોળો ભરવાનો કર્યો. સાકર લાવો, પેંડા લાવો, ફલાણું લાવો, આખા ગામમાં વહેંચો, આપણે ગમે એમ કહીએ પણ હર્ષના પ્રસંગોમાં હર્ષ થતો હોય છે અને શોકના પ્રસંગોમાં શોક થતો હોય છે. એ વાત જુદી છે કે તમે હર્ષના પ્રસંગમાં હર્ષને દબાવી શકો છો અને શોકના પ્રસંગમાં શોકને પણ દબાવી શકો છો, તો તમે મહાપુરુષ છો. પણ પ્રત્યેક વ્યક્તિ તો મહાપુરુષ નથી હોતો. સામાન્ય રીતે માણસો તો પ્રવાહમાં વહેનારા હોય છે. આપણે હર્ષના ધોધમાં વહીએ છીએ અને પછી શોકના ખાડામાં પડીએ છીએ. હર્ષ અને શોક આ બંનેની અસર આપણા ઉપર થતી હોય છે. એક બાળક આવી રીતે જન્મતું હોય છે, એક બાળક એવી રીતે જન્મતું હોય છે, એની માને ચિંતા હોય છે, એના બાપને ચિંતા હોય છે, આની પ્રસૂતિ કેવી રીતે કરશો, પૈસો નથી ઘરમાં, કોઈ આવક નથી, સામાન્ય દિવસોમાં ખાવાના રોટલા નથી, તો આ સુવાવડીની બધી રીતભાત થશે કેવી રીતે? તમે જિંદગી જોઈ છે? જિંદગી જોવી હોય તો દુખિયા માણસને જોવાનું, જિંદગી જોવી હોય તો સ્વયંના દુઃખ છે એ દુઃખના દ્રષ્ટા થવા, તો તમે કદી છકી નહીં જાઓ. મેં વર્ષો પહેલા એક ગામમાં પ્રવચનો કરેલા, આજથી લગભગ 30 વર્ષ પહેલા, ઘણું સસ્તું હતું. ગામે મને 3000 રૂપિયા આપ્યા, આજે તો 30,000 જેવા કહેવાય. 3000 રૂપિયા આપ્યા, બનાસકાંઠામાં દુષ્કાળ પડેલો. મેં ગામમાંથી એક માણસ લીધો, મેં કહું મારી સાથે ચાલો, અને બનાસકાંઠામાં જઈને આ 3000 આપણે વાપરી નાખી. હું તમને એક બીજી વાત કહું છું, ખાસ યાદ રાખજો, જે માણસ સંસારમાં હોય કે મઠમાં હોય કે આશ્રમમાં હોય, એક હાથથી આવે ને બીજા હાથથી વાપરે ને, એ જીવન જીતી જશે. એ કોઈ દિવસ જીવનમાં રોવાનો નથી. રોવાનો કોણ છે જે એક હાથથી લે કરે છે અને બીજા હાથથી આપવાનું જાણતો? એ તો મરી જવાનો, એ તો જીવતમ
મરી જવાનો છે. મેં ધાર્યું હોત તો એ 3000 બેંકમાં જમા કરાવી દીધા હોત તો અત્યારે તો કેટલાય થયા હોત. તમે કહો ચાલો મારી સાથે, આપણે જઈને કોઈને આપી અને એક માણસને લઈ અને હું વારાહી પહોંચ્યો. બનાસકાંઠામાં એક વારાહી ગામ છે. વારાહી પહોંચ્યો, એક ઠક્કર મારા ઓળખીતા છે, એમની દુકાને ગયો. મેં કહ્યું તમારા પ્રદેશમાં દુષ્કાળ પડ્યો છે અને મારી પાસે થોડા પૈસા આવ્યા છે અને મારે એ વાપરી નાખવાના છે. કોઈ વાર જિંદગીમાં વિચાર કરો, બસ વાપરી નાખવાના, ભેગાય કરવા છે અને વાપરીએ નાખવા છે. સમય થાય ત્યારે ભેગા કરો, પણ સમય આવે ત્યારે વાપરી નાખવાનું કરો. અને જોજો આ જેસંગભાઈ ના પૈસા જો વાપરી ના નખાયા હોત અને બેંકમાં ને બેંકમાં રહ્યા હોત તો આ ટાવરના ટકોડા ગામમાં પડવાના નતા. આવા તો ઘણાના પાસે હશે, બીજા ઘણાના પાસે હશે, પણ થવા દો, ભેગા થવા દો. થપ્પીઓ ઉપર થપ્પીઓ, થપ્પીઓ ઉપર એમના ટકોરા નહીં પડે. ભામાશા અમર થતો હોય છે કારણ કે વાપરી નાખે છે. એટલે મેં કહ્યું મારે આ પૈસા વાપરી નાખવાના છે. એમાં એક બીજી વાત હું તમને કહું, તમારા હકના, તમારી મહેનતના જે પૈસા તમારી પાસે આવે એને તમે ના વાપરો તો કદાચ બરાબર છે, પણ જે વાપરવા માટે આપેલા છે. ઘણીવાર લોકો યાત્રા કરવા જાય ને તો કેટલાક બહુ સારા માણસો હોય ને, કે આ 25 રૂપિયા બધે મૂકજો, મારા તરફથી વાપરજો, આ 50 રૂપિયા બધે વાપરજો, પરચુરણ આપે, છૂટા આપે, અમે તો યાત્રા ના કરી પણ તમે અમારા તરફથી બધે. ઘણા લોકો એમ કહે કે અમારા તરફથી ડૂબકી મારજો ગંગાજીમાં. હવે ગંગોત્રી ગયા હોય અને ઠંડુ આમ વીછી કરડે ને એવું ઠંડુ પાણી હોય અને 100 માણસની ડૂબકીઓ લગાવવા જાઓ તો તમારી ડૂબકી ત્યાં જ થઈ જાય, એટલું ઠંડુ પાણી હોય. હવે એ જે વાપરવા પૈસા આપ્યા હોય એ ના વાપરીને ગજવામાં રાખે તો એ માણસ કદી છૂટે ખરો? એનો કદી ઉદ્ધાર થાય ખરો? એક મરતી વિધવા તમને કહે લો ભાઈ મારું આટલું તમે સારા કામમાં વાપરજો અને તમારી બુદ્ધિ બગડે અને તમે મનમાં એમ ઈચ્છા રાખો કે હવે કોણ જોવા આવવાનું, કોને ખબર પડવાની છે, વાપરી નાખ. હું એમને એમ નથી કહેતો, મારા ઓળખીતા એક સાધુ, બહુ સારા સાધુ, બહુ સારા સાધુ, એમની પાસે થોડા પૈસા, એ બેઠક ઉઠક વાળા થોડા માણસો, એમાંના એક માણસને આપ્યા. એટલે જબ મેં ન રહું પૈસા અચ્છે કામ મેં લગા દે. મહારાજ ગુજરી ગયા. મહારાજે કઈ દસ્તાવેજ કે કઈ ચોપડો કે એવું કઈ કરેલું. હવે પેલો માણસ વિચાર કરે કે હું ને મહારાજ બે જાણીએ છીએ, બીજું કોઈ જાણતું, હવે આપણે નહીં વાપરીએ તો કોણ પૂછવાનો છે, એને ખબર નથી. એક ત્રીજો માણસ જાણે છે, એક ત્રીજો માણસ જાણે છે, એ સાક્ષી છે, એ સાક્ષી છે, અને એને હજાર હાથે આંખતાય આવડે છે ને હજાર હાથે ખેંચતાય આવડે છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. કદી શિવ નિર્માંજને ના ચોરશો, કદી ધર્માદાનું ના ચોરશો. અમારે ત્યાં તો એક કહેવત છે, કોઈનું સત્યાનાશ કાઢવું હોય તો કોઈનું ખૂન નહીં કરવાનું, એને ધર્માદાનો વહીવટ દઈ દેવાનો. એને કહેવાનું કે આ ધર્માદાનો વહીવટ તમે કરો, જો એની બુદ્ધિ બગડી અને એમાંથી થોડુંક કાઢવાનું શરૂ કર્યું તો આપોઆપ સત્યાનાશ થશે, પણ જો એની બુદ્ધિ સુધરી અને એમાં પોતાનું થોડુંક ઉમેરતો ગયો તો લીલા લહેર થઈ જશે, તો જય જયકાર થઈ જશે. મેં કહ્યું મારી પાસે થોડા પૈસા છે, લોકોએ આપ્યા છે અને વાપરવા માટે આપેલા છે, હવે હું ધારું તો આજે ધર્મના નામે તો ઘણા પૈસા વપરાય છે, પુષ્કળ બરબાદ થાય છે, બરબાદ થાય છે. જ્યાં જરૂર છે ત્યાં તમારી પાસે પાણી છે, હવે એને ખેતરમાં પહોંચાડવું છે કે દરિયામાં પહોંચાડવું છે, અને દરિયામાં પહોંચાડીને તમને શું ફાયદો થવાનો છે? તમારી પાસે લક્ષ્મી છે, પૈસો છે, પૈસાને ગરીબ સુધી પહોંચાડો, જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડો. બનાસકાંઠા ગયો અને ઠક્કરને કહ્યું મારે પૈસા થોડા વાપરી નાખવાના છે, કોઈ એવી જગ્યા હોય તો મને બતાવો. મને કે મહારાજ તમે ખરા ટાઈમે આવ્યા છો, ખરા ટાઈમે આવ્યા છો. અમારા ગામના
ભરવાડો છે એ બધા એના બધા ઢોરા લઈ અને વલસાડ જિલ્લામાં ગયા છે અને બૈદા બૈદા અહીં રહી ગયા છે. એમાં એક જેબર નામની બાઈ છે, ભરવાડન બાઈ, દરબારી કે ભરવાડ, એને આજ જ પ્રસૂતિ થઈ છે, સુવાવડ થઈ છે. ઘરમાં ખાવાનો દાણો નથી, એક દાણો નથી, જન્મવું. મેં કહું ઠક્કર મળું નાખો, લોટ લો, ગોળ લો, ઘી લો, તેલ લો, જે લેવા તો એક તગારામાં બધું ભેગું કરો, ચાલો હું આવું તમારી જોડે, ફરો ફરો જુઓ દુખિયા માણસો કેટલા છે, તમે સુખિયા થયા એથી શું થયું. અને અમે જયારે એ ભરવાડોના મહોલ્લામાં ગયા તો આમ સ્મશાન જેવો મહોલ્લો, ભેંકા, પૈસા વિનાના ઘર તમે જોયા છે, રોજી વિનાના જુવાનિયા તમે જોયા છે, જુવાન છે પણ રોજી નથી, આંખો ઊંડી ઉતરી ગઈ છે, ચહેરા ઉપર નૂર નથી, પગ મણમણના થઈ ગયા છે. સાંજે પત્નીને મળું શું બતાવું, છોકરાઓને શું ખવડાવું, આખો મહોલ્લો સ્મશાન જેવો બેકાર લાગે. મેં કહું આ તો બધું બેકાર જેવું લાગે છે. મને કે બધા ઢોરા લઈને જતા રહ્યા છે, આ 5-10 ડોશીઓ બૈરા એવા રહ્યા છે. પેલું ઊંચી ઝેરવાળું ઘર છે, એ જેબરનું ઘર છે ને, એમાં એ જેબર સૂતી છે. મેં કહું અહીં ઊભો છો, જાઓ તમે જઈને બધું આપી આવો. એમણે ઓશનીમાં ઊભા ઊભા કહ્યું, જેબર જેબર જો એક મહારાજ આવ્યા છે અને તારા માટે ગોળ ઘી લોટ બધું લઈને આવ્યા છે. આજુબાજુથી કોઈ ડોશીને બોલાવી હમણાં હમણાં શીરો બનાવીને તું ખા. પેલી જેબર સૂતી સૂતી શું જવાબ આપે, એ મહારાજ નથી એમ કે, એ તો મારા રણછોડ રાય છે, એ તો મારા ભગવાન છે. એક 30-40 રૂપિયાની વસ્તુમાં તમે ભગવાન થઈ શકો છો કોઈના માટે. 30-40 રૂપિયાની સિગરેટો ફૂંકી શકો છો, ધુમાડાય કાઢી શકો છો અને પોતાની જાતના ફેફસા બગાડી શકો છો અને કેન્સરને નોતરી શકો છો. 30-40 રૂપિયાની, એ વખતે 30-40 રૂપિયા ઘણા હતા. અને મારા મનમાં એવું લાગી આવ્યું, એક પ્રસૂતિ, એક જન્મવું કેટલું દુઃખદાયી છે. આ સ્ત્રીને મનમાં, અને અભણ પ્રજા, એનો પતિ ક્યાં હશે, ક્યાં કાગળ લખવો, લખે તો શું થાય, અને પેલો ડંગોરા લઈને ગાળો ખાતો હશે લોકોની, અને અહીંયા સ્ત્રી આ દશામાં છે. તમે કદી આજુબાજુના લોકોને તમે જોયા, એક આવું જન્મવું છે. ભારતમાં દર મિનિટે ખબર નહીં કેટલા છોકરા જન્મે છે, પણ કેટલા છોકરા આ દશામાં જન્મે છે, એક આ જન્મ, એક બાહ્ય નીચે જન્મવું છે. તમે દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવો છો, દર વર્ષે કૃષ્ણ કેવી રીતે જન્મ્યા હતા, કેટલા ઘોડિયા ભેગા કર્યા, કેટલા હિંચકા નાખનાર, આજે તો તમે રંગ ભયો રંગ ભયો, આજે તમે રંગ ભયો રંગ ભયો, ગુલાલ ઉડાડો અબીલ ગુલાલ ઉડાડો આનંદ કરો. કૃષ્ણ જયારે જન્મ્યા ત્યારે શું દશા, ભાલા લઈને પહેરાવાળા ઉપર, અને આઠમો દુશ્મન, આઠમો બાળક એ જ મારો દુશ્મન, પેલો કંસ છે ને, આમ આમ હાથ વીસી રહ્યો, સમાચાર મળે એના હું ખુદે ખુદા કાઢી નાખ. મૃત્યુના વચ્ચે છે રાજા રજવાડાઓના ત્યાં છોકરા જન્મે છે, ભયના નીચે જન્મે છે. એકનો વારસો બીજાનો દુશ્મન, મિલકત દુશ્મન વિનાની નથી હોતી. આ મિલકત ઉપર બે વારસદાર થાય એટલે બે દુશ્મન થાય ને, અને જેટલી મિલકત મોટી એટલા દુશ્મન મોટા થાય ને. નાની મિલકતમાં દુશ્મન થઈ જતા હોય, આ તો બહુ મોટી મિલકત. કૃષ્ણના જેવો જન્મ જોયો છે કોઈ ને? કૃષ્ણ જન્મ્યા, પ્રગટ થયા, શું કરવું? હમણાં સવાર પડશે, જોત જોતામાં પેલો કંસ આવશે ને 7 બાળકો જેવી રીતે મારી નાખે એવા 8માને મારી નાખશે. એ જ વખતે દેવકીના હૃદયની અંદર એક એક ક્રાંતિ જાગે. તમારે પ્રવચન સાંભળવું હોય તો આપણે જે બ્રહ્મસૂત્ર ના ઉપરનું અણુભાષ્ય ચલાવવાનું છે એની પણ થોડી ભૂમિકા સમજી લેવી જરૂર છે. બ્રહ્મસૂત્ર વ્યાસજીએ ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીથી માંડીને 7મી શતાબ્દીના વચ્ચે આ ગ્રંથની રચના કરી, એટલે આજે એને 2500 થી 2700 વર્ષ થયા, 2500 થી 2700 વર્ષ
થયા. ઐતિહાસિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિ તો જુદી છે. એ રચના કર્યા પછી એના ઉપર જુદી જુદી વૃત્તિઓ રચાઈ. એમાં એક બોધાયન વૃત્તિ છે, શબ્દ લખી લેજો, બોધાયન વૃત્તિ. રામાનુજ વગેરે જે આચાર્યો થયા એમણે બોધાયન વૃત્તિનો આધાર લીધો. વિશિષ્ટાદ્વૈતની જે રચના કરી, સ્થાપના કરી, બોધાયન વૃત્તિ. સહજાનંદ સ્વામી છે, એમણે પણ બોધાયન વૃત્તિનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો. પણ અત્યારે જેટલા ઉપલબ્ધ ભાષ્યો છે એ ભાષ્યોમાં સૌથી વધારે પ્રાચીન અને સૌથી વધારે પ્રકાંડ પાંડિત્યવાળું ભાષ્ય શંકરાચાર્યનું છે. આદ્ય શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય 8મી શતાબ્દીમાં થયા, 788 820, અને એમણે બ્રહ્મસૂત્ર ઉપર બહુ પ્રકાંડ પાંડિત્યથી ભાષ્યની રચના કરી. પણ રચના થયા પછી આખો હિન્દુ સમાજ છે એ દાર્શનિક રીતે એક દિશા તરફ વળવા લાગ્યો. કઈ દિશા તરફ વળવા લાગ્યો? તો જેને ઉત્તરવર્તી આચાર્યો સ્વીકાર નથી કરતા એવી દિશા તરફ વળવા લાગ્યો. એમાં ત્રણ મુખ્ય વાતો છે, ત્રણ હું તો આ ગ્રંથ ભણતા પહેલા શંકર ગ્રંથ ભણવો જોઈએ, કારણ કે આમાં શંકરાચાર્યનું ખંડન છે. જ્યાં સુધી તમે એમના ગ્રંથને ના ભણ્યા હો ત્યાં સુધી તમે આ ગ્રંથને બરાબર સમજી શકો. તો એમના ગ્રંથનો આધાર શું છે અને એમના ગ્રંથનું લક્ષ્ય શું છે અને આમના ગ્રંથનો આધાર અને લક્ષ્ય શું છે એ તમારે આગળ સ્પષ્ટ થવું જોઈએ. શંકર સિદ્ધાંતે એમ કહ્યું કે આત્મા એ જ પરમાત્મા, આત્મામાં અને પરમાત્મામાં કશો ભેદ નથી. પહેલી વાત, જગત છે એ મિથ્યા છે, ત્રણેય કાળમાં જગતની સત્તા નથી. બે, હું પોતે બ્રહ્મ છું, હું પોતે આત્મા છું અને આત્મા અને પરમાત્મામાં ભેદ નથી એટલે હું પોતે પરમાત્મા છું. બધું સમજો. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન્મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. એમના પછી જે વૈષ્ણવાચાર્યો થયા, એક તો બધા વૈષ્ણવાચાર્યો છે, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ, ભીમાડીન, અરવિંદ, દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, આ બધા જે પાછળ થયા એ બધા એમનાથી જુદા પડ્યા. અને જુદા પડ્યા એ કયા અર્થમાં જુદા પડ્યા? આ અર્થમાં જુદા પડ્યા, આત્મા એ પરમાત્મા નથી. નોટ કરજો, આત્મા એ પરમાત્મા, આત્મા એ આત્મા જ છે અને પરમાત્મા એ પરમાત્મા જ છે. આ બે મત, આ બધા એ અર્થમાં જુદા પડ્યા. બીજો, જગત મિથ્યા નથી, જગત પરમેશ્વરની રચના છે, પરમેશ્વરની રચના છે, કૃતિ છે. વલ્લભાચાર્ય, મેં વલ્લભાચાર્યના સિદ્ધાંતમાં જોશો તો જગત છે ને એ સ્ફૂર્તિ છે. શું છે? સ્ફૂર્તિ. વિનોબા ભાવે પણ એમના એમના પેલા ગીતા પ્રવચનોમાં લખ્યું છે, બ્રહ્મ સત્યમ જગત સ્ફૂર્તિ. જગત મિથ્યા નહીં, જગત સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એટલે શું? કોઈ એક પ્રચંડ તેજ હોય અને તેજમાંથી કંઈક પ્રગટ થાય, જો એને તમે મિથ્યા કહો તો પેલા તેજની જ નિંદા છે. એને મિથ્યા જ ઊભું કર્યું બધું, એટલે એને શું કહે છે? સ્ફૂર્તિ. આ ભેદ. અને હું છે એટલે જીવાત્મા છે એ પેલા પરમેશ્વરનો દાસ છે. ખ્યાલ આવે? પરમેશ્વરનો દાસ છે, અંશ છે, દાસ છે. એટલે એને હંમેશા શરણાગતિ ભક્તિના દ્વારા, પ્રપત્તિના દ્વારા પરમેશ્વરની આરાધના કરવાની, ભક્તિ કરવાની, પરમેશ્વરને પ્રસન્ન કરવાનો. પરમેશ્વર પ્રસન્ન થાય
તો આ જે જીવાત્મા છે એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય તો એને એનું કલ્યાણ થઈ જાય. આ બેના સિદ્ધાંતોનો ભેદ છે. આ જે સિદ્ધાંતોનો ભેદ છે એટલે બંનેના સિદ્ધાંતોના નામ લખી લીધું. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત. એક કરીને લખ. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત, કેવલ અદ્વૈત. વલ્લભાચાર્યના સિદ્ધાંતનું નામ છે શુદ્ધાદ્વૈત. હવે આ શબ્દો બધા એવા છે તમારા માટે ઘણામાં તો પહેલી વાર જ સાંભળ્યા હોય કે આ બધું કંઈ અમારી, પણ સાંભળતા 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 ધીરે 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 તમે એ વાતને સમજી શકશો અને ઘણું સ્પષ્ટીકરણ થશે. ત્યારે થોડી રૂપરેખા કહીશ એટલે વાત સમજમાં આવશે. કેવલાદ્વૈત એટલે શું? માત્ર બ્રહ્મ જ કેવલ છે. કેવલ, કેવલ બ્રહ્મની જ સત્તા છે. બ્રહ્મ સિવાય બીજા કોઈની સત્તા તો પછી આ જગત કેવી રીતે થયું? સૃષ્ટિ કેવી રીતે થઈ? દરેકને મૂંઝવતો વિષય શું છે? સૃષ્ટિની રચના કેવી રીતે થઈ? સૃષ્ટિની રચના શા માટે લખી? કેવી રીતે અને શા માટે? કેવી રીતે જયારે રચના કરવી હોય ત્યારે તમારે કંઈક કારણ બતાવવું પડે કે કેવી રીતે. એટલે શંકરાચાર્યના સિદ્ધાંતમાં શું કહે છે? સૃષ્ટિની રચના માયામાંથી થઈ. શામાંથી થઈ? માયામાં. તો પ્રશ્ન પૂછે કે હમણાં તમે કહેતા હતા કે ભાઈ એક બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં, તો આ બીજી માયા ક્યાંથી આવી છે? તે આરોપિત. એ શું છે? આરોપિત છે. સાચી નથી, કલ્પના છે, કલ્પિત છે. અને કલ્પિત છે એટલે આરોપિત છે, અને આરોપિત છે એટલે મિથ્યા છે. મુદ્દો સમજાય છે? એટલે વૈષ્ણવાચાર્યો મોટા ભાગે શંકર સિદ્ધાંત વાળાને માયાવાદી કહેતા હોય છે. શું કહેતા હોય છે? માયાવાદી. દરેકના બે નામ છે, એક પોતાનું પાડેલું નામ અને એક દુશ્મનોનું પાડેલું નામ, વિરોધીઓનું પાડેલું. અને વિરોધીઓ કંઈ સારું નામ પાડે એટલે બધા અહીંયા બધું વર્ણન આવશે એમાં લખશે કે માયાવાદી. માયા કેમ કે એમાં આખું માયા જ મુખ્ય તત્વ. હવે આ વાતને પણ થોડી સમજી. આ જે માયાવાદ એના પણ મુખ્ય પેટામાં બે વાત છે, લખવા હોય તો લખી. અજાત અને વિવર્ત. અજાત અને વિવર્ત. અજાતવાદનો અર્થ શું થાય છે? વસ્તુ જન્મી જ નથી. આ ફૂલ છે એ દેખાય છે પણ આ ફૂલ કદી થયું જ નથી. ત્રણેય કાળમાં ન હોવા છતાં પણ તમને એની માત્ર પ્રતીતિ થાય છે. આ ગૌડપાદાચાર્યનો સિદ્ધાંત છે, મૂળમાં બૌદ્ધનો સિદ્ધાંત છે, વિજ્ઞાનવાદીનો સિદ્ધાંત છે. એનું એમ કહેવું છે કે બાહ્ય જે પદાર્થો છે એની કોઈ સત્તા જ નથી. સત્તા તો અંદર છે અને અંદરની વસ્તુ જ તમને બહાર દેખાય છે. એટલે એક સિદ્ધાંતનું નામ છે અજાતવાદ. અને અજાતવાદની અંદર સૂર્ય નથી, ચંદ્ર નથી, બ્રહ્માંડો નથી, કશું જ, બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. પણ આ અજાતવાદ છે એ આગળ જતા બરાબર રસપૂર્વક ચાલી ન શક્યો.